गणेश मित्र मंडल कच्छ कॉलोनी डीसाना सौजन्यथी पाणीनी परबनुं लोकार्पण करायुं। डीसा नगरपालिका प्रमुख राजूभाई ठक्करना हस्ते कच्छ कॉलोनी विस्तारमां साईबाबा मंदिरनी आगळ ठंडा पाणीनी परब खुल्ली मुकाई। डीसा कच्छ कॉलोनी विस्तारमां गणेश मित्र मंडळना सहयोगथी उनाळाना गरमीमां लोकोने शीतळ जळ मळी रहे ते हेतुथी आजे बे पाणीनी परबनो डीसा नगरपालिका प्रमुख राजूभाई ठक्करना हस्ते लोकार्पण करी जनताने ठंडू पाणी मळी रहे खुल्ली मुकवामां आवी, तेमज साईबाबा मंदिरना आगळना भागमां पण एक पाणीनी परब खुल्ली मुकाई। गणेश मित्र मंडळना तमाम मित्रो तरफथी કાળો ફાળો ભેગો કરીને જનતાને ઠંડુ અને શીતલ પાણી મળી રહે એ હેતુથી સુંદર આયોજન કરી કચ્છી કોલોની વિસ્તારમાં ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં આજે વોર્ડ નંબર 4 ના નગરસેવક અને ટાઉનશીપ ચેરમેન મોતીભાઈ પ્રજાપતિ, લાઇટ શાખાના ચેરમેન પૂનમબેન પ્રશાંતભાઈ, દેવભાઈ માળી હાજર રહ્યા હતા। ગણેશ મિત્ર મંડળ તરફથી તમામ સદસ્યોને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ખરેખર ગણેશ મિત્ર મંડળ તરફથી લોકહિત માટે કરી અને સુંદર કામગીરી કરવામાં આવી છે અને ભવિષ્યમાં નગરપાલિકા તરફથી આવા કામ માટે સહકારની જરૂર હશે તો સંપૂર્ણ સહકાર આપવાની પણ ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, વરઠ ઠક્કર, ડી। આજના ખાતરીના પવિત્ર દિવસે કચ્છ પ્રજાપતિ સમાજ દિશા દ્વારા પાણીના પરબનું ઉદઘાટન કર્યું છે, તો તે પ્રસંગે હું કહીશ કે પાણીનો સદુપયોગ થાય અને ગરીબ માણસોને તથા ચાલતા રાહદારીઓને ઠંડુ પાણી પીવા મળે એ આશયથી જે પરબ કરી છે એમને સર્વે મિત્રોને શુભકામના। જે કચ્છ પ્રજાપતિ સમાજ દ્વારા ચાલતા ગણેશ મિત્ર મંડળ તરફથી દિશામાં કચ્છી કોલોની પ્રજાપતિ સમાજવાડીમાં અને દક્ષ પ્રજાપતિ ચોક ખાતે આજે પાણીની પરબનું ઠંડાનું આજે લોકાર્પણ કરવામાં આવેલ છે। દરેક પબ્લિક આનો લાભ લે એ ચાલતા હતા કચ્છી કોલોની, એના માટે આજે કામ કરવામાં આવેલ છે।